समस्त ब्रह्म समाजना राज्य कक्षाना उपाध्यक्षा अने पाटण जिल्ला महिला मोर्चा मंत्री तथा शंखेश्वर कॉलेजना संस्कृत अध्यापिका डॉक्टर कुंजल त्रिवेदीजी द्वारा शंखेश्वर खाते शिवालयमां भाजपनी 182 विधानसभामां जंगी बहुमतीथी विजयी प्राप्त थाय तेवा शुभाशयथी स्वखर्चे राज्याभिषेक अने लघुरुद्र करवामां आव्यो हतो। प्राप्त થયેલ માહિતી મુજબ ભાજપના પાટણ જિલ્લામાં મહિલા મોરચાના મંત્રીની જવાબદારી સંભાળતા શિક્ષિત અને સક્રિય કાર્યકર્તા એવા ડોક્ટર કુંજલ ત્રિવેદીજી દ્વારા ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં અને ગણતરીની કલાકોમાં જઈ રહ્યો છે ત્યારે શંખેશ્વરના સ્થાનિક મહાદેવજીના મંદિરમાં ખૂબ ભવ્ય રાજ્યાભિષેક 1650 પૂજાની સાથે લઘુરુદ્રનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ રાષ્ટ્રહિતમાં આગામી દિવસોમાં ભાજપાની સરકાર બને અને વિકાસલક્ષી કામોને વેગ મળે તે માટે ભાજપના 182 ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એવા ઊંડા વિચારથી આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર કુંજલ ત્રિવેદી પાટણ જિલ્લામાં મહિલા મોરચામાં મંત્રીની ખૂબ શ્રેષ્ઠ અને ઉચ્ચ જવાબદારી નિભાવી રહ્યા છે। બહેનશ્રી પોતે રાજકોટના વતની છે અને તેમ છતાં તેમની જવાબદારી તેમને સંગઠન દ્વારા સોંપવામાં આવી છે તે ખૂબ નિષ્ઠાથી અને નિસ્વાર્થ કરી રહ્યા છે। ડોક્ટર કુંજલ શંખેશ્વર કોલેજના સંસ્કૃત જેવા ખૂબ ઊંચા કક્ષાના વિષયના વિદુષી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમને ખૂબ જ્ઞાનપૂર્ણ અનુભવ રહ્યો છે। અનેક એવોર્ડ મેળવેલ સામાજિક સંસ્થાઓમાં ઉચ્ચ પદને શોભાવનાર આવા શિક્ષિત અને જાગૃત મતદાતા ડોક્ટર બહેનશ્રી કુંજલ ત્રિવેદીજી જાણે મેદાનમાં મેડમજીનું જ પૂર જોશમાં ચૂંટણીલક્ષી જોરદાર ઝંઝાવાતી કામ કરી રહ્યા છે। તારીખ 1/12/2022ના તેઓએ રાજકોટ ખાતે તેમના વોર્ડમાં મતદાન કરી મતદાતા તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપ્યું હતું। આવા શ્રેષ્ઠ નાગરિક તરીકેની ફરજ નિભાવે છે ત્યારે તેમનું માનવું છે કે દવા અને દુવાની જેમ દેવોના દેવ આરાધ્ય અને તેમના ઇષ્ટદેવ મહાદેવના ચરણોમાં ઇચ્છિત ફળ પ્રાપ્તિ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે, કેમ કે બ્રહ્મ સમાજ સૌ સમાજ નવા સાથે લઈને ચાલનારો સમાજ છે। ત્યારે 182ના તમામ ઉમેદવારો તેમજ ખાસ કરીને બ્રહ્મ સમાજના જે ચૂંટણી લડી રહ્યા છે તે સમાજના તમામ ભાઈઓ અને બહેનશ્રીને માટે તેમજ 1740માં વિધાનસભાના ઉમેદવાર લોકલાડીલા દિલીપ ઠાકોરજી ને જંગી બહુમતીથી જીતાડવા વેદોક્ત શાસ્ત્રોક્ત અનુસાર વિજયી ભવ ના આશીર્વાદ પ્રાપ્ત થાય તે હેતુ અને સંકલ્પ સિદ્ધ માટે બહેનશ્રી ડોક્ટર કુંજલ ત્રિવેદી દ્વારા તેમના સ્વખર્ચે શંખેશ્વરના શિવાલયમાં ભવ્ય મહાદેવનો રાજ્યાભિષેક અને લઘુરુદ્ર 1650 પૂજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય પૂજામાં ગ્રામજનો અને ભાજપના સમર્થકો લોકોએ હાજરી આપી હતી, મહાદેવનો અભિષેક કરવા જોડાયા હતા। આ કાર્યક્રમની વિગત આપતા શ્રી ડોક્ટર કુંજલ બહેન એ વધુમાં જણાવ્યું હતું કે હું એક સંસ્કૃત પ્રોફેસર છું અને બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું। વેદોક્ત પૂજા કરવી અને કરવી એ અમારા પુરોહિતોનો બ્રાહ્મણનો ધર્મ છે। મહાદેવની પૂજા કરવી એ મારા લોહીમાં રોમમાં વહે છે। આ નાતે મારું કર્તવ્ય છે કે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં રાજા જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે બ્રાહ્મણ પુરોહિતો મંત્ર જાપ અને અભિષેક દ્વારા રાજાના વિજયની પ્રાર્થના કરવામાં આવતી હતી અને રાજાને એ જ પૂજામાં મૂકેલી રક્ષા બાંધવામાં આવતી હતી જેથી રાજા વિજયી બને। આજે મેં પણ આ એક બ્રહ્મના કન્યાના નાતે આ પ્રાચીન પરંપરા અનુસાર એ જ વિધિ વિધાન સાથે આજે ભવ્ય પૂજાનું આયોજન કરી માત્ર નિસ્વાર્થ રીતે આ પૂજન કરવાનું મને પરમ પુણ્ય શાલી સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું। વધુમાં બહેનશ્રીએ જણાવ્યું હતું કે આજની આ પૂજા અને રાજ્યાભિષેક જાપ વિધિ અને લઘુરુદ્ર એ બપોરે અમૃત ચોઘડિયામાં 4:30 શરૂ કરવામાં આવ્યો હતો અને સાંજે 7:30 એટલે કે સતત 3 કલાકથી વધુ ચાલ્યો હતો અને અંતમાં મહાદેવની સંધ્યા આરતી કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ અતિ ઉત્તમ લાભ બહેનશ્રીને મળ્યો હતો। આ વિજય ઉત્સવ પૂજા તમામ 182 ભાજપના ઉમેદવારો તેમના કમળ જંગી બહુમતીથી ભાજપના વોટ જીતીને કમળ ગાંધીનગર પહોંચાડીને મોદીજીને અર્પણ કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના મૂકી હતી। આ ભવ્ય પૂજાના આયોજનમાં મારી સાથે જગદીશ પાઠક પુરોહિત શિવાયના પૂજારીજી, અન્ય મારા કોલેજના સ્ટાફ મિત્રો, ભાજપાના સમર્થકો ને અન્ય બહેનો, વડીલો અને શિવભક્તો જોડાયા હતા અને અંતમાં ઉપસ્થિત સૌના અને શિવાયના પૂજારી અને વિધિકાર પંડિતજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। સૌ ગ્રામજનોએ અને શિવભક્તોએ સાથે મળી આજનો મારો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આ તકે હું ઉપસ્થિત સૌનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય પરશુરામ। બ્યુરો રિપોર્ટ, ટીઓબી ન્યૂઝ। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। હું ડોક્ટર કુંજલ ત્રિવેદી, પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી, સંસ્કૃત પ્રોફેસર શંખેશ્વર।
આજે શંખેશ્વર તાલુકાના ભોળેનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં સાહેબ શ્રી આ 84મા વિધાનસભાના ઉમેદવાર શ્રી ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સાહેબના જનસમર્થન અર્થમાં મેં મારા સ્વખર્ચે અહીંયા રુદ્ર અભિષેક અને રાજ પૂજાનું આયોજન કરેલ, જેના અર્થમાં સાહેબ શ્રી પોતાના વિસ્તારમાં એટલે કે 17 વિધાનસભામાં જંગી બહુમતીથી જીતે તેવી મારી ખૂબ નમ્ર વિનંતી અને પ્રાર્થના હતી, જેના અનુસંધાનમાં આજે ભોલેનાથ મહાદેવના ચરણોમાં મેં આ પ્રાર્થના અર્પણ કરી છે. અને સાહેબશ્રીના આ પાટણ વિધાનસભાની અંદર આવતી 84મા વિધાનસભાનું આ કમળ શ્રી દિલીપ ઠાકોર સાહેબ એ ગાંધીનગરમાં અર્પણ કરે અને નરેન્દ્ર મોદી સાહેબે જે તેની ઉપર વિશ્વાસ મૂક્યો છે તેની ઉપર ખરા ઉતરે અને આપણે બધાએ આજે જનસમર્થનના અર્થમાં 5/12/2023 જે આ ચૂંટણી છે તેમાં સાહેબના નામ આગળ કમળનું બટન દબાવી આપણે બહુમતીથી તેમને જીતાડીએ તેવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય પરશુરામ, હર હર મહાદેવ. નમસ્કાર, વંદે માતરમ. આજે જનસમર્થનમાં અહીંયાથી તમામ પાટણ વિધાનસભાના અંદર આવતી 84મા વિધાનસભાના ઉમેદવાર દિલીપ ઠાકોર સાહેબના સમર્થનમાં અહીંયા આજે ધાર્મિક ક્ષેત્રની અંદર એટલે મંદિરમાં પણ અહીંયાથી જયકારો લગાવીએ છીએ કે સાહેબ શ્રી જંગી બહુમતીથી જીતશે. વંદે માતરમ, ભારત માતા કી જય. વંદે માતરમ, ભારત માતા કી જય. લાવશે ભાઈ લાવશે, દિલીપભાઈ કમર લાવશે, લાવશે દિલીપભાઈ લાવશે, દિલીપભાઈ કમર લાવશે, જીતશે ભાઈ જીતશે, દિલીપજી જીતશે ભાઈ જીતશે, દિલીપજી જીતશે. ભાજપ સરકાર, ભરોસા સરકાર, ભાજપ સરકાર, ભરોસા સરકાર. નમસ્તે, વંદે માતરમ.